નડિયાદ શહેર બારકોશિયા રોડના અને નડિયાદના અલગ અલગ વિસ્તારના મુસ્લિમ સભાના લોકો દ્વારા બારકોશિયા રોડ મામલે થયેલ ભ્રષ્ટાચારને દબાણ કામગીરીમાં થયેલ એકતરફી કાર્યવાહી બાબતે મુસ્લિમ સમાજના આગેવાન સોહેલભાઈ ચિરસિયા દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જતા ભ્રષ્ટ અધિકારી પ્રદીપ સુરિયલ અને તેનો મળતિયો વહીવટદાર શિવમ દેસાઈ દ્વારા જાણથી મારી નાખવાની ધમકી આપી હતી. જે સંદર્ભમાં સોહેલભાઈ ચિરસિયા દ્વારા જે તે સમય ત્યાં સ્થળ ઉપર નડિયાદ ટાઉન પોલીસનો સંપર્ક કરી બોલાવવામાં આવી હતી અને ફરિયાદ પણ કરવામાં આવી હતી. તેમ છતાં આ વાતને લઈ 3 મહિનાથી ઉપરનો સમય વીતી ગયો હોવા છતાંય ફરિયાદ દાખલ ન થતાં નડિયાદ શહેરના અલગ અલગ વિસ્તારના નાગરિકો પોતાના સમર્થન સાથેની સહયોગ કરીને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન અને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રીની કચેરી જઈ રૂબરૂ લેખિત અને મૌખિક રજૂઆત કરી વહેલી તકે સામાવાળા ભ્રષ્ટ અધિકારી અને તેના મળતિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે તેવી રજૂઆત કરવામાં આવેલ.